આ વર્ષે શિયાળો મોડો હોય એવી સ્થિતિ છે કાર્તક મહિનો બેસી ગયો હોવા છતાં ઠંડીની શરૂઆત નથી થઈ અલનીનોની અસરના કારણે શિયાળો મોડો પડ્યો છે ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં પડશે હાડથી જવતી ઠંડી અલનીનોના કારણે ઠંડી જ્યારે પડશે ત્યારે વધારે પડશે હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જોકે અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો નવેમ્બરના પહેલા બે અઠવાડિયા સુધી આવી સ્થિતિ રહેશે જોકે ડિસેમ્બરમાં હાડ થી જતી ઠંડી પડશે સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત જતી હોય છે પરંતુ આ વર્ષને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું છે જેના કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમી વર્તાઈ રહી છે ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું અને દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ બે માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવ કર્યો હતો નવેમ્બર મહિનાની શરૂઆત જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં મધ્યરાત્રીને લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડી નો અનુભવ થાય છે જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત રહેશે